નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે અત્યારના સમયની અંદર યુવાનોએ પણ થાય છે એ પ્રોબ્લેમ બરોબર તો એ જ પ્રોબ્લેમ છે મિત્રો એસિડિટીનો પ્રોબ્લેમ તો એસિડિટીની દવાઓ તો આપણને બજારની અંદર આયુર્વેદિક સ્ટોરમાં પણ મળે ટેબ્લેટો પણ મળે બરોબર પણ એ જ્યાં સુધી તમે ગોળીઓનો ઉપયોગ કરો ત્યાં સુધી તમારી એસિડિટી શાંત થાય ને જ્યારથી તમે એ ગોળીઓ પીવાનું બંધ કરશો એટલે તરત તમને એસિડિટીનો પ્રોબ્લેમ ફરી પાસો એ ઉથલો મારે છે મિત્રો તો એસિડિટી થવાનું મુખ્ય કારણ તો એ જ છે મિત્રો કે અત્યારના સમયની અંદર ઘણા લોકોની જીવનશૈલી એકદમ બદલાઈ ચૂકી હોય છે કેમ કે આપણે ભોજનની અંદર વધારે પડતું તીખું વધારે પડતા મરી મસાલા વધારે પડતું તેલ એવા વધારે પડ પ્રમાણમાં આપણે એનો ઉપયોગ કરીએ તો એ એસિડિટી ધીરે ધીરે કરીને એ શરૂઆત થાય અને જ્યારે પણ એસિડિટી વધી જાય જૂની થઈ જાય ત્યારે ખૂબ અસહ્ય એની તકલીફ થતી હોય છે તો એના માટે જ આજના વિડીયોની અંદર હું તમને એક આયુર્વેદિક ઔષધિ છે મિત્રો એનું તમે ચૂર્ણ ઘરે ઘરે બનાવી લો એના સિવાય તમારે કશે કોઈ ગોળીઓ લેવાની જરૂર ના પડે જો કે એ જે ફળ છે મિત્રો એ થોડા સમય માટે જ મળે છે તો એ તમને ક્યાંક પણ જોવા મળે તો એ ફળ તમે લઈ લો એનું ચૂર્ણ બનાવો અને તમે ઘરે રાખી દો અને એના માટે જો એ તમે ચૂર્ણ લેવાનું ચાલુ કરશો કોઈ વાંધો નહીં આવે કોઈ આડઅસર પણ ન થાય પણ એની સાથે તમારે થોડી ઘણી પરેજી રાખવી પડે તો જ એ એસિડિટીની અંદર તમને ધીરે ધીરે કરીને જળમૂળથી નાબૂદ થાય બાકી જો તમે કોઈપણ તમે ટેબ્લેટ લેવો કોઈ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરો ચૂર્ણનો ઉપયોગ કરો પણ જો તમે નિયમ જો તમારા મનની અંદરથી નીકળે નહીં તો એસિડિટીનો પ્રોબ્લેમ હોય યા કોઈ બીજી તકલીફ હોય તો એ પણ જલ્દી આપણા શરીરમાંથી નીકળતી નથી તો એનું ખાસ આપણે પોતે ધ્યાન રાખવું જરૂરી છે એક બાજુ આપણે દવાઓ લઈએ અને આપણે કોઈ નિયમનું આપણે જો પાલન ના કરીએ તો એનો કોઈ મતલબ રહેતો નથી તો એસિડિટી જો તમારે કાયમ માટે તમને જે તકલીફ હોય ને તમારે એમાંથી જો છુટકારો મેળવવો હોય તો એની અંદર તમારે ખાસ કરીને તીખું બરાબર મરી મસાલા ખૂબ બંધ જ કરી દેવું જોઈએ મિત્રો અને જે અનાજની અંદર વાયુનો પ્રકોપ વધારે હોય એવું અનાજ તમારે લેવાનું કાયમ માટે બંધ કરી દેવું જોઈએ અને વાસી ખોરાક સાંજનું વધેલું ઘણા લોકો સવારે એને ગરમ કરીને ખાતા હોય છે એ પણ કાયમ માટે તમે બંધ કરી દો વાસી ખોરાકનો કોઈ દિવસ ઉપયોગ ના કરવો અને વધારે પડતું ભૂખ લાગે તો જ તમારે જમવાનું અને ઘણા લોકોને ભૂખ લાગવા છતાં પણ એ લોકો ભોજન કરતા નથી તો એનું પણ કારણ બની શકે જો કે એક બે દિવસની અંદર એનો આપણને ખબર નહીં પડે પણ સમય જતાં એ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે તો ખાસ કરીને જો એસિડિટી તમારે કાયમથી તમારા શરીરમાંથી દૂર કરવી હોય તો મરી મસાલા તીખું અને વાયુનો પ્રકોપ જે અનાજની અંદર હોય એવા અનાજ જો કે તુવેરની દાળ વાલની દાળ ચણા એ જે બધું જે પચ પાચવામાં જે ભારી હોય એવો ખોરાકનો આપણે ઓછો ઉપયોગ કરવો તો જ એ એસિડિટી શાંત થશે નહીં તો તમે કોઈ પણ દવાનો ઉપયોગ કરો કોઈ ફરક પડશે નહીં એનું ખાસ આપણે એસિડિટીની જ તકલીકમાં નહીં કોઈ પણ તકલીકની અંદર થોડા ઘણા નિયમો આપણે આપણા રાખવા જ જોઈએ તો જ એમાંથી આપણે સારી રીતે બહાર આવી શકીએ તો હવે ચાલો હું તમને ઔષધિ બતાવીશ એનું ચૂર્ણ કઈ રીતે બનાવવાનું એ હું પણ તમને સમજાવીશ એનો ઉપયોગ કઈ રીતના કરવાનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો તો ચાલો આપણે એને કમ્પ્લીટ માહિતી લઈ લઈએ તો મિત્રો હવે આપણે જોઈએ કે એ ઔષધિ કઈ રીતના છે એની ઓળખ કઈ રીતના આપણે કરવી જોઈએ તો સૌથી પહેલાં તો તમે આ જે જોઈ રહ્યા છો એ ઔષધિનું ફૂલ છે મિત્રો જોકે ફૂલની આ પાંચે પાંચ જે પાખડીઓ છે એની ફરતે એકદમ ઝાલર જેવી એના રેસા હોય છે મિત્રો તો તમે એક વખત જો આ ફૂલને જોઈ લેશો ઓળખી લેશો તો તમે ક્યાંક પણ આ વનસ્પતિ ઔષધિ મળે તો તમે અચૂકપણે એનો લાભ લઈ લેજો મિત્રો અને આવું ફૂલ તમને ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે તો આ રીતના એનું ફૂલ હોય છે મિત્રો ખૂબ સુંદર દેખાવ હોય છે સફેદ કલરનું આવે અને ખાસ કરીને આપણે કોઈ પણ આયુર્વેદિક દવાઓ કે ઔષધનો ઉપયોગ કરીએ વનસ્પતિનો તો એની ઓળખ કરવી આપણે ખૂબ જરૂરી છે મિત્રો તો હવે એની ઓળખ આપણે કઈ રીતના કરી શકીએ તો એને આપણે ગુજરાતીની અંદર કડવી પટોલ તરીકે એની ઓળખ છે પડવેલ પણ તરીકે એની ઓળખ છે ઘણા એવા નામો છે મિત્રો જો કે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ નામથી એની ઓળખ થતી હોય છે તો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો છે તે હવે આજે તો તમે ફૂલ જોઈ રહ્યા છો જોકે એનો પાનનો પણ ઉપયોગ થાય છે અને એની જે વેલ આવે મિત્રો એ ખૂબ વધારે મોટી નથી હોતી નાની હોય છે આ જે તમે પાન જોઈ રહ્યા છો આ પાનનો નીચેનો ભાગ છે પાન પણ તમે કમ્પ્લીટ ઓળખી લેજો એના બે ખાંચા હોય છે બંને તરફ અને પાન એકદમ સ્મૂધ હોય છે મિત્રો વધારે કડક પણ નથી હોતું તો હવે આ જે વનસ્પતિ છે મિત્રો એનો ઉલ્લેખ આયુર્વેદની અંદર સ્પષ્ટપણે અને સચોટ રીતે છે મિત્રો તો એ જે ઔષધી છે મિત્રો એસિડિટીની અંદર ખૂબ રાહત કરે છે તો આ જે તમે જોઈ રહ્યા છો એનું ફળ છે મિત્રો જો કે અત્યારે કાચું પડશે જ્યારે પણ પાકી જાય તો એ આખું લાલ થઈ જતું હોય છે તો જ્યારે પણ પાકેલું ફૂડ તમે કાપો તો એમાંથી બી નીકળે એ લાલ કલરના હોય છે જોકે એનું બી ઉપર જે લેયર હોય એ લાલ હોય તમે થોડું એના પાણીથી ધોશો એ એ લેયર લાલ કલર છે નીકળી જતો હોય છે બીજ પરથી તો આ તમે ફળ પણ ઓળખી લેજો જોકે ફળની ઉપર પણ ઝીણા ઝીણા એકદમ રૂવાટી સમાન નાના નાના કાંટા હોય છે એનું પણ તમે ખાસ ધ્યાન રાખજો એક તો ફૂલ અને આનું ફળ ફળ ઉપર પણ ઝીણા ઝીણા કાંટા હોય છે રૂવાટી સમાન જોકે ફૂલની આપણે ચારે તરફ આપણે નાની નાની ઝાલર જેવી જોઈએ એ રીતના ફળ પર પણ હોય છે અને આ એની વેલ છે મિત્રો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો તો ઉપયોગમાં એનું ચૂર્ણ બનાવતા પહેલાં તમારે સૌથી પહેલાં બજારની અંદર એક હરડે લેવાની ત્યારબાદ બહેડા લેવાના અને આબળા બરાબર એ ત્રણે તમે સરખા ભાગે હરડે એક બહેડું એક અને આંબળું એક અને આ જે કડવી પટોળ છે પડવેલ એનું તમે પાન અને ફળ બરાબર એ તમે લઈ શકો અથવા તો તમે પંચાંગ એમ કે ને આયુર્વેદની અંદર પંચાંગ તરીકે ઓળખાય છે એ પંચાંગ એટલે એનો પાનથી લઈને એની વેલ ફૂલ અને ફળ તમામે તમામ જે હોય એને આપણે પંચાંગ તરીકે ઓળખીએ તો એ તમે કરી શકો અને ચોથી વસ્તુ છે આપણે લીમડાની છાલ એ તમારે લેવી નાખવી હોય તો તમે નાખી શકો અથવા તો તમે તમારી ઈચ્છા ના હોય તો તમે લીમડાની છાલનો ઉમેરો ના પણ કરી શકો ફક્ત હરડી બહેડા આંબળા અને આ જે પડવેલ છે કડવી પટોલ એનું ફળ એનું પાન બરાબર એટલું તમે સરખા ભાગે મિક્સ કરી દો ત્યારબાદ સુકાઈ જાય એનું ચૂર્ણ બનાવી દો ચૂર્ણ બની જાય ત્યારબાદ એની અંદર કોઈ પણ આપણે વધારે ઉમેરો કરવાની જરૂર નથી અને મિત્રો ખાસ કરીને તમે જો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર પહેલી વખત હોવ તમને જો આયુર્વેદિક વનસ્પતિ ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોના અંતે તમને વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરતા જજો અને ખાસ કરીને મિત્રો આ વનસ્પતિને ઓળખી લેજો હવે એનો ઉપયોગ તમારે જમ્યા પછી બેથી ત્રણ ગ્રામ તમારે સવારે અથવા સાંજે જ્યારે પણ જમો ત્યારે બેથી ત્રણ ગ્રામ તમારે લેવાનું અને એક ગ્લાસ પાણીની અંદર તમારે નાખી દો કોઈ ગરમ કરવાની જરૂર નથી એક ગ્લાસ પાણી હુંફાળું પાણી લો માટીના માટલામાંથી એની અંદર બેથી ત્રણ ગ્રામ નાખો અને તમે થોડું મિક્સ કરી અને તમે પીવાનું ચાલુ કરશો તો અવશ્ય પણ એ તમારી વર્ષો જૂની એસિડિટી હશે એ પણ નીકળી જશે તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને તમારું ખાસ ધ્યાન રાખજો મિત્રો